હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 14મી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલા તો આપણી ઓફિશિયલ નોટિફિકેશન માટે આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. આ ઉપરાંત આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ અવેલેબલ છે, તો પ્લે સ્ટોરમાં જઈ આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો, અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક મળી જશે. તો એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમે આપણી કરંટ અફેરની પીડીએફ છે, ટેસ્ટ છે, આ બધું તમે એક્સેસ કરી શકશો. કોર્સ છે એ બે વેલિડિટીમાં ઉપલબ્ધ છે, એક તો 3 મહિનાની વેલિડિટી છે અને એક વર્ષની છે. 3 મહિનાની વેલિડિટી છે બરાબર, એની પ્રાઇસ 99 રૂપીઝ છે જે તમે અહીં જુઓ છો, અને આ પ્રાઇસ છે 14 જાન્યુઆરી સુધી વેલિડ રહેશે. સિમિલરલી જે એક વર્ષની વેલિડિટી વાળો કોર્સ છે એની પ્રાઇસ 499 રૂપીઝ છે, એની પણ પ્રાઇસ છે 14 જાન્યુઆરી સુધી વેલિડ રહેશે. નવી પ્રાઇસ એપ્લિકેશનમાં આપેલી છે, 14 જાન્યુઆરી પછી એ પ્રાઇસ લાગુ થઈ જશે. શરૂ કરીએ આજનો વિડીયો, 14 જાન્યુઆરીનો વિડીયો. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં નાસા દ્વારા ભારતીય મૂળના વ્યક્તિને ચીફ ટેકનોલોજીસ્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે, એમનું નામ શું છે? તો એક ભારતીય મૂળના વ્યક્તિ છે એને નાસાએ ચીફ ટેકનોલોજીસ્ટ તરીકે નિયુક્ત કર્યા છે અને એમનું નામ છે એસી ચરણિયા. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. હાલમાં છે આ નાસા દ્વારા એસી ચરણિયા છે એને ચીફ ટેકનોલોજીસ્ટ તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. ભારતીય મૂળના વ્યક્તિ છે એટલે યાદ રાખવાનું છે. બાકી થોડાક અહીંયા ભારતીય મૂળના 2-3 વ્યક્તિ બીજા કહું તમને, એ તમારે પરીક્ષા માટે યાદ રાખવાના છે. એક તો છે ભારતીય મૂળના રિચાર્ડ વર્મા, એમને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર મેનેજમેન્ટ એન્ડ રિસોર્સિસ તરીકે નિયુક્ત કર્યા છે. તો એમને ખાસ આપણે યાદ રાખીશું. ઓકે, રિચાર્ડ વર્મા બરાબર, ડેપ્યુટી સેક્રેટરી ઓફ સ્ટેટ એટલું યાદ રાખશો બરાબર, તો પાછળનું એની મેળા સેટ થઈ જશે, મેનેજમેન્ટ ઓફ એન્ડ રિસોર્સિસ બરાબર. તો જો બાઇડને રિચાર્ડ વર્માને નિયુક્ત કર્યા છે. આ ઉપરાંત બીજા પણ એક ભારતીય મૂળના વ્યક્તિ છે, નામ છે સુષ્મિતા શુક્લા, એને અમેરિકાની ફેડરલ રિઝર્વ, જેમ કે આપણે આરબીઆઈ છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એમ અમેરિકાની જે બેંક છે બરાબર, સૌથી મોટી, એને નામ આપેલું છે ફેડરલ રિઝર્વ. ઓકે, તો એના વાઇસ પ્રેસિડેન્ટ બન્યા છે. ભારતીય મૂળના વ્યક્તિ છે સુષ્મિતા શુક્લા, એ ફેડરલ રિઝર્વના વાઇસ પ્રેસિડેન્ટ બરાબર. પછી બે ભારતીય વ્યક્તિ છે બરાબર, એને અમેરિકાએ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપ્યા છે, તેમના નામ શું છે? એક તો છે ડોક્ટર વિવેકલાલ અને બીજા છે કૃષ્ણા વાવી લાલા બરાબર. તો આટલું આમાંથી યાદ રાખવાનું છે. એના પછીનો પોઈન્ટ છે બરાબર, હાલમાં ચર્ચામાં રહેલ ટાઇટલ 42 કયા દેશ સાથે સંબંધિત છે? તો આ ટાઇટલ 42 છે બરાબર, એ પ્રતિબંધો મૂકે છે. ઓકે, અને આ અમેરિકાનું છે, આન્સર આવશે અમેરિકા. તો સેના ઉપર પ્રતિબંધો મૂકે છે અમેરિકા? તો વાત કરીએ ટાઇટલ 42 વિશે પહેલા, તો કોવિડનો સમયગાળો હતો એ દરમિયાન છે ટાઇટલ 42 પ્રતિબંધો છે બરાબર, એ મૂકવામાં આવેલા હતા. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન એવું કહે છે કે હવે આનો થોડોક વિસ્તાર કરીએ. શું કામ વિસ્તાર કરીએ? તો આ પેલા ટાઇટલ 42 છે શું એ સમજો. તો અમેરિકાની અંદર જે લોકો ગેરકાનૂની રીતે પ્રવેશે છે બરાબર, અને અમેરિકાની અંદર વસવાટ કરે છે ગેરકાનૂની રીતે પ્રવેશીને, તો એવા લોકોને અટકાવતો આ એક પ્રતિબંધ છે બરાબર, પ્રતિબંધને લગતો કાયદો છે ટાઇટલ 42 બરાબર. તો કોવિડના ગાળામાં ચર્ચામાં હતો અને અત્યારે ફરી પાછો હવે આનો વિસ્તાર કરવો છે બરાબર, અમેરિકાના રાષ્ટ્રપતિનો વિસ્તાર. શું કામ? કેમ કે અમેરિકાની અંદર છે ગેરકાયદેસર રીતે પ્રવેશતા લોકોની સંખ્યા ખૂબ વધારે છે, જેમ કે હૈતીમાંથી ઘણા ગેરકાયદેસર રીતે આવે છે, ક્યુબામાંથી, નિકારગુઆમાંથી, આવા બધા દેશોમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકાની અંદર ઘણા લોકો પ્રવેશે છે. એવું ના થાય એ માટે આનો વિસ્તાર કરવા માંગે છે. ઓકે, તો ખ્યાલ આવી ગયો કે ટાઇટલ 42 છે શું. થોડાક આવા જ પ્રતિબંધને લગતા બીજા કાયદાઓની વાત કરું બરાબર. તો એક તો નેધરલેન્ડની સરકારે ધૂમ્રપાનને ઉપર પ્રતિબંધ મૂકવા માટે વિશ્વનો સૌથી પહેલો તમાકુનો કાયદો બનાવેલો છે. આ નેધરલેન્ડે બનાવેલો છે ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકતો વિશ્વનો સૌ પ્રથમ તમાકુ કાયદો, એ નેધરલેન્ડે બનાવેલો છે બરાબર. બીજું એક આપણા આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય, એમણે સંસદની સ્થાયી સમિતિ, એની સંસદીય સ્થાયી સમિતિ છે આરોગ્ય પરિવાર કલ્યાણની, એણે સિંગલ સ્ટિક સિગારેટ ઉપર પ્રતિબંધ મૂક્યો. મેં આ તમને ડિટેલમાં સમજાવેલું હતું કે ભાઈ છુટ્ટી સિગારેટ નહીં મળે, આખું બુક્સ લેવું હોય તો મળશે બરાબર, આવી ટાઈપનો એક પ્રતિબંધ હજી મૂક્યો નથી, અમલમાં નથી આવ્યો, જસ્ટ ખાલી આવી વિચારણા ચાલે છે બરાબર. અહીંથી પણ પ્રશ્ન આવી શકે બરાબર કે ફલાણી વિચારણા ચાલી રહી છે તો આપણા કયા મંત્રાલય હેઠળ ચાલે છે બરાબર, આ પ્રશ્ન તમે જોયા જ હશે. બાકી મદ્રાસ હાઈકોર્ટે તમામ મંદિરોમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા ઉપર ના પાડી દીધી છે
એ પણ યાદ રાખીશું, અને બાકી અમેરિકાની થોડીક વાત આવી છે તો એને પણ યાદ કરી લઈએ. ચીપ ઓફ સાયન્સ એક્ટ એમણે પસાર કર્યો છે અમેરિકાએ, જે અમેરિકાની કંપની છે ને ચીનને સેમી કન્ડક્ટર ચીપનું વેચાણ કરવાથી રોકશે. બરાબર, ચાલો ત્યાંથી આગળ જશું. ભારતની આઠમી વંદે ભારત ટ્રેન છે કયા બે જંકશન વચ્ચે ચાલશે? જો સાત સુધી આપણે ભણી ગયા હતા બરાબર, અને આવી કેટલી બનવાની? 75 બનવાની. ક્યાં સુધીમાં બનશે? તો કે ઓગસ્ટ 2023 સુધીમાં. એટલે હજી તો આપણે આવી 75 ટ્રેન રોજ જોશું. બરાબર, રોજ તો નહીં પણ લગભગ મહિનામાં 4-5 ટ્રેન તો આવી આવ્યા કરશે. હવે બધી યાદ રાખવાની? તો કે ના, પેલા 10 સુધી પહોંચવા દો. 10 સુધીની આપણે બધી જ યાદ રાખવાની છે. પછી જે લેટેસ્ટ પરીક્ષાના આગલા દિવસ પહેલા, માની લો કે થોડી ઘણી કદાચ એકાદી લોન્ચ થઈ હોય, બરાબર, પરીક્ષાના એકાદ મહિનાની અંદર જે લોન્ચ થઈ હોય એ યાદ રાખવાની. ઓકે, એક કે બે મહિનાની અંદર જેટલી લોન્ચ થઈ હોય બરાબર પરીક્ષાના એક બે મહિના પહેલા, તો એ યાદ રાખવાની. અને બાકી અમુક એવા પોઈન્ટ હોય, માની લો કે 10મી કઈ છે, 20મી કઈ છે, 25મી કઈ છે, આવા બધામાંથી ક્વેશ્ચન નીકળે. 50મી કઈ છે બરાબર, અને લાસ્ટ પૂછે 75મી કઈ છે અને સૌથી પહેલી કઈ છે. બરાબર, તો આવા બધા પોઈન્ટમાંથી પ્રશ્ન નીકળે. બરાબર, તો એવી બધી ટ્રેનો યાદ રાખ, પણ અત્યારે 10 સુધી તો બધી યાદ રાખવાની છે. પછી જ્યારે એક્ઝામ હોય બરાબર, એના 2-3 મહિના અગાઉ જેટલી ટ્રેનો ચર્ચામાં હોય એ બધી યાદ રાખી લેવાની. બરાબર, તો ચાલો હવે વાત કરીએ આઠમી ટ્રેન કઈ છે. આઠમી છે સિકંદરાબાદથી વિજયવાડા. ઓકે, તો ઓપ્શન ડી આપણો આન્સર થશે. અને મારા ખ્યાલથી વંદે ભારત ટ્રેનમાંથી જો મારા કોઈ સ્ટુડન્ટને પ્રશ્ન આવશે ને, તો લગભગ મેં જ્યારે જ્યારે પણ ટ્રેન લોન્ચ થઈ છે બધી ટ્રેનો વિશે માહિતી આપી છે. ઓકે, તો વંદે ભારત ટ્રેન છે બરાબર અત્યારે આઠમી, તેલંગાણાના સિકંદરાબાદ ક્યાં આવ્યું? તેલંગાણામાં. અને વિજયવાડા ક્યાં આવ્યું? તો કે આંધ્રપ્રદેશમાં. એને રિવિઝનડી મળી ગઈ છે. આની પહેલા 7મી થઈ હતી, ક્યાં થઈ હતી? હાવડાથી ન્યૂ જલપાઈગુડી. આ બંને પશ્ચિમ બંગાળના છે. ન્યૂ હાવડાથી લઈને ન્યૂ જલપાઈગુડી સુધી ચાલુ થઈ હતી, પશ્ચિમ બંગાળ ખાતે શરૂ કરવામાં આવી હતી આ ટ્રેનને. પછી 6ઠી જે હતી એ નાગપુર મહારાષ્ટ્રથી લઈ અને છત્તીસગઢ બિલાસપુર સુધી ચાલુ થઈ હતી. આ ડિસેમ્બર મહિનામાં થઈ હતી આ પણ. બાકી સૌથી પહેલી 2019માં શરૂ થઈ હતી. હાલમાં 8 રૂટ ઉપર થઈ ગયા. બરાબર, 7 રૂટ ઉપર તો હતી જ તે, અને 8મો રૂટ ચાલુ થઈ ગયો. બરાબર, તો બાકીની કઈ કઈ છે? દિલ્હીથી વારાણસી સૌથી પહેલી, દિલ્હીથી કટરા બરાબર, પછી મુંબઈ ગાંધીનગર ચાલુ થઈ હતી, પછી દિલ્હી ઉના, ઉના હિમાચલ પ્રદેશ વાળું, ચેન્નાઈ મૈસૂર વચ્ચે થઈ હતી, અને નાગપુર બિલાસપુર વાળી. બરાબર, આ બધી વંદે ભારત ટ્રેન છે ચર્ચામાં રહેલી છે, કુલ આવી 75 બનશે. ચાલો આગળ જશું. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એમના દ્વારા લેકનમેપ દવા છે અને મંજૂરી આપવામાં આવી છે. આ કયા રોગ સાથે સંકળાયેલી છે? તો લેકનમેપ દવા છે આ એલ્ઝાઇમર સાથે સંકળાયેલી છે. તો ઓપ્શન બી આપણો આન્સર થશે. તો હાલમાં જ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એમના દ્વારા લેકનમેપ દવાને મંજૂરી આપવામાં આવી છે. ક્યાંનું છે? તો કે અમેરિકાનું. તો એમણે આ લેકનમેપ દવાને મંજૂરી આપી છે. કયા રોગ? અંગને લગતો રોગ છે આ અલ્ઝાઇમર. તો અલ્ઝાઇમર છે મગજને લગતો રોગ છે. અલ્ઝાઇમર માટે ઉપયોગમાં લેવાતી આ દવા છે લેકનમેપ, અને અલ્ઝાઇમર છે મગજને લગતો રોગ છે. અને વિશ્વ અલ્ઝાઇમર દિવસ આપણે અલ્ઝાઇમર પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે ઉજવીએ છીએ. તો એ 21મી સપ્ટેમ્બરે દર વર્ષે ઉજવીએ છીએ. બરાબર, તો આટલું આમાંથી યાદ રાખવાનું થાય. ચાલો, પૃથ્વી 2 મિસાઇલ આનું સફળ પરીક્ષણ હાલમાં જ કરવામાં આવ્યું. આની રેન્જ કેટલી છે? રેન્જ 350 કિલોમીટરની છે. ઓપ્શન સી આપણો આન્સર થશે. હાલમાં જ ઉડીસાના ચાંદીપુર ખાતે ત્યાંનું સફળ પરીક્ષણ કરવાનું. પ્રશ્ન એમ પણ આવે, પ્રશ્ન કે આનું પરીક્ષણ ક્યાંથી કર્યું? તો ઓડિશાના ચાંદીપુર ખાતેથી. રેન્જ પૂછે 350. કેવા પ્રકારની મિસાઇલ છે એવું બહુ પૂછે, અને એમાં ભૂલ કરીને આવી આપણે. તો પૃથ્વી મિસાઇલ છે બરાબર, એ સરફેસ ટુ સરફેસ પ્રકારની મિસાઇલ છે. બરાબર, પૃથ્વી સિવાય એક અગ્નિ મિસાઇલ છે, એ પણ સરફેસ ટુ સરફેસ પ્રકારની મિસાઇલ છે. પછી એક નવી મિસાઇલ બનાવી છે પ્રલય મિસાઇલ, એ પણ સરફેસ ટુ સરફેસ પ્રકારની મિસાઇલ છે. તો ફરી એક વખત, પૃથ્વી, પ્રલય અને અગ્નિ આ કેવી છે? સરફેસ ટુ સરફેસ. મિસાઇલમાંથી ક્વેશ્ચન આવશે ને તો મારા ખ્યાલથી એટલાની બહાર નહીં જાય. બરાબર, તો કેવા પ્રકારની મિસાઇલ છે? મારા સ્ટુડન્ટ કોઈ ખોટું લખીને નહીં આવે. બરાબર, તો સરફેસ ટુ સરફેસ પ્રકારની મિસાઇલ પૃથ્વી, અગ્નિ અને પ્રલય, આ 3 સરફેસ ટુ સરફેસ પ્રકારની છે. પછી ત્રિશુલ અને આકાશ. બરાબર, આકાશ એટલે તો ખબર પડે ઉપર જ હોય. બરાબર, અને ત્રિશુલ, તો ત્રિશુલ અને આકાશ બંને કેવી છે? સરફેસ ટુ એર પ્રકારની મિસાઇલ છે. બરાબર, જમીનમાંથી હવામાં. બરાબર, તો કઈ છે? ત્રિશુલ અને આકાશ. પછી નાગ છે એ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ છે.
તો આને પણ યાદ રાખીશું, નાગ મિસાઇલ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઇલ છે. અને ભારત પાસે એક જ માત્ર એવી મિસાઇલ છે જે એર ટુ એર પ્રકારની મિસાઇલ છે. આ મિસાઇલનું નામ છે અસ્ત્ર મિસાઇલ. તો ઓપ્શનમાં એર ટુ એર આપ્યું હોય ને બરાબર, તો ખાલી એક જ ઓપ્શન જોવાનો કે અસ્ત્ર મિસાઇલ આપેલી છે કે નહીં, કે નીચેનામાંથી કઈ એર ટુ એર પ્રકારની મિસાઇલ છે. તો અસ્ત્ર મિસાઇલ એક જ એવી મિસાઇલ છે આપણી પાસે કે જે એર ટુ એર પ્રકારની છે. બાકી એર ટુ એર ઓપ્શન લખવાનું જ નથી આવતો આપણે, બરાબર. સરફેસ ટુ સરફેસ હોય કે સરફેસ ટુ એર હોય આપણી પાસે, બરાબર. ચાલ આવી ગયો. તો સરફેસ ટુ એરમાં બે જ છે, ત્રિશુલ અને આકાશ. બાકી સરફેસ ટુ સરફેસમાં આપણી પાસે આ ત્રણ છે, બરાબર, પૃથ્વી, અગ્નિ અને પ્રલય, બરાબર. તો બાકી પૃથ્વી મિસાઇલના પાંચ વેરિયન્ટ છે, જેમ કે પૃથ્વી એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે, બરાબર. અને બધું ક્યારેક આપણે નિરાતે ચર્ચા કરશું, અત્યારે એટલું યાદ રાખો ઘણું થઈ ગયું. ચાલો એના પછીનો ક્વેશ્ચન છે કે ડીપોર બિલ વેટલેન્ડ એમાં બીજી પક્ષીની વસ્તી ગણતરી કરવામાં આવશે, એટલે બીજી વખત આ પક્ષીઓની વસ્તી ગણતરી થવાની છે. ત્યાં કયા રાજ્યમાં આવેલું છે છોટા દીપોર બિલ વેટલેન્ડ ક્યાં આવેલું છે? હા, વેટલેન્ડ ને શુદ્ધ ગુજરાતીમાં શું કહેવાય ખબર છે? જળ પ્લાવિત ક્ષેત્ર. જળ પ્લાવિત ક્ષેત્ર એક્ચુઅલમાં એનું શુદ્ધ ગુજરાતી છે, જીપીએસસી ના પેપરમાં જોયેલું હતું, બરાબર. તો એમાં જળ પ્લાવિત ક્ષેત્ર કહે છે વેટલેન્ડ ને, બરાબર. તો આ વેટલેન્ડ માટે જે શબ્દ વપરાય છે પરીક્ષાની અંદર એ શું છે? જળ પ્લાવિત ક્ષેત્ર, બરાબર. બાકી તમે ગૂગલમાં ટ્રાન્સલેટ કરવા જાવ ને વેટલેન્ડ ને તો લગભગ આદ્રભૂમિ કે એવું કંઈક આવે છે. ચાલો, તો હાલમાં જ દીપોર બિલ વેટલેન્ડ છે ચર્ચામાં હતું, આ આસામમાં આવેલું છે. તો આન્સર આવશે આસામ. તો આ બીજી વખત આ વસ્તી ગણતરી થશે આસામની અંદર દીપોર બિલ ખાતે. અને બાકી રામસર સાઇટની વાત કરું તો દીપોર બિલ વેટલેન્ડ છે એ આસામનું એકમાત્ર રામસર સ્થળ છે. દીપોર બિલ વેટલેન્ડ છે, બરાબર, એ એક રામસર સાઇટ પણ છે અને આસામની એકમાત્ર રામસર સાઇટ છે, બરાબર. બાકી ભારતની અંદર હાલમાં 75 રામસર સાઇટ છે, જેમાં સૌથી વધારે ક્યાં છે? તમિલનાડુમાં. 75 રામસર સાઇટ છે કુલ, એમાં સૌથી વધારે તમિલનાડુમાં છે. અને વિશ્વમાં સૌથી વધુ કયા દેશમાં છે ઊભું છે? તે યુકેમાં છે. ચલો ક્વિક ન્યૂઝ ઉપર આવી જઈએ. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ કેપેસિટી બિલ્ડિંગ પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્સી પ્રદાન કરવા માટે મોગલા પોર્ટ ઓથોરિટી અને ઈજીઆઈએસ વચ્ચે કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવેલા છે. આ મોગલા બંદર ક્યાં દેશમાં આવેલું છે ખાલી એટલું કહેવાનું છે. મોગલા બંદર ખબર જ હોવી જોઈએ, બાંગ્લાદેશમાં આવેલું છે. થોડું ઘણું બંદરો વિશે પણ આઈડિયા રાખવાનું મેપમાંથી. ચલો એના પછી કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે વર્ષ 2023 માટે ભારત સરકારનું સત્તાવાર કેલેન્ડર બહાર પાડ્યું. આ કેલેન્ડરની એકંદરે થીમ શું છે? તો જે અનુરાગ ઠાકુરે જે સત્તાવાર કેલેન્ડર બહાર પાડ્યું, ઇનશોર્ટ ખાલી એની થીમ કહેવાની છે 2023 ના કેલેન્ડરની, નયા વર્ષ નયા સંકલ્પ એની થીમ હતી. હાલમાં જ બુસર ટમેટાની નવી પ્રજાતિ, એનું નામ છે ગારરંગુન બુશ ટમેટો. તો આ કયા દેશમાંથી મળી આવે છે? ટમેટાની નવી પ્રજાતિ છે અને આ ઓસ્ટ્રેલિયામાંથી મળી આવી છે. તો આન્સર આવશે ઓસ્ટ્રેલિયા. હાલમાં કયા રાજ્યમાં યુકિયાંગ નાગવાની 160મી પુણ્યતિથિ ઉજવવામાં આવેલી હતી? તો આ મેઘાલયમાંથી ઉજવવામાં આવેલી હતી. આન્સર આવશે મેઘાલય. મેઘાલય છે, બરાબર, ત્યાં માવલુંગ ગુફા પણ આવેલી છે, બરાબર. તો જેને યુનેસ્કોએ હેરિટેજ સ્થળની અંદર, જીઓ હેરિટેજ સ્થળ ભારતનું સૌથી પહેલું ડિક્લેર કર્યું હતું, તો એ પણ યાદ રાખીશું. એના પછીનો ક્વેશ્ચન છે, હાલમાં નીચેનામાંથી કઈ સંસ્થાએ હવાના ફિલ્ટર્સને જંતુઓમાંથી મુક્ત કરવા માટે ગ્રીન ટેકનોલોજી વિકસાવી છે? તો આઈઆઈસી બેંગ્લોરે વિકસાવી છે. તો આન્સર આવશે આઈઆઈસી બેંગ્લોર. એના પછીનો ક્વેશ્ચન, હાલમાં સમાચારોમાં જોવા મળેલ 25 મેગાવોટની કાબેલી B1 અને 20 મેગાવોટની લોઅર મોદીખોલા આ હાઇડ્રો પાવર ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે એ કયા દેશમાં આવેલા છે? નેપાળમાં આવેલા છે. આન્સર આવશે નેપાળ. બાકી નેપાળના જે પ્રધાનમંત્રી છે કોણ છે? પુષ્પકુમાર દહલ પ્રચંડ. નવા પ્રધાનમંત્રી બન્યા છે નેપાળમાં, એમને પણ યાદ રાખી લેશું. વેસ્ટર્ન કોલ્ડફિલ્ડ લિમિટેડ, એમણે બાળ ગંગાધર તિલક ઇકો પાર્ક અથવા તો ઝુરે ઇકો પાર્ક પણ કહેવાય એને, તો એ સમાચારોમાં છે. કયા રાજ્યમાં આવેલો છે? તો આ મધ્યપ્રદેશમાં આવેલો છે. આન્સર આવશે મધ્યપ્રદેશ. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ છે, બરાબર. અને રાજ્યપાલ કોણ છે? મંગુભાઈ પટેલ.
હાલમાં નીચેનામાંથી કઈ સંસ્થાએ ડિસેમ્બર 2022 માટે નાણાકીય સ્થિરતા અહેવાલ એનો 26મો અંક બહાર પાડ્યો છે? તો આ 26મો અંક બહાર પાડ્યો છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નેશનલ ગંગા કાઉન્સિલની બીજી બેઠક કયા શહેરમાં યોજાઈ હતી? તો આ કોલકાતામાં યોજાઈ હતી. આન્સર આવશે કોલકાતા. સતર્કતા નાગરિક સંગઠન દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ આરટીઆઈ માહિતી અધિકાર અધિનિયમ 2021-22 હેઠળ પ્રભાવિત અનુસાર નીચેનામાંથી કયું રાજ્ય આરટીઆઈ પ્રતિભાવની દ્રષ્ટિએ સૌથી ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે? ખાલી પ્રશ્ન એટલો છે કે આ આરટીઆઈની હાલમાં જ માહિતી ડિક્લેર થઈ 21-22ના ડેટાની, બરાબર? તો એમાં સૌથી ખરાબ પ્રદર્શન આરટીઆઈની અંદર કયા રાજ્યનું છે? તો એ તમિલનાડુનું છે. તો આન્સર આવશે તમિલનાડુ. હાલમાં જ નીચેનામાંથી કોણે ફિડે વુમન્સ વર્લ્ડ બિલ્ડ્સ ચેસ ચેમ્પિયનશિપમાં ભારતનો પ્રથમ સિલ્વર મેડલ મેળવેલો છે? તો એક તો ચેસની અંદર રેપિડ ચેસ ચેમ્પિયનશિપ હોય અને બીજી હોય બિલ્ડ્સ. બિલ્ડ્સમાં જે સમય મર્યાદા છે, બરાબર, એ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ કરતાં ઓછી હોય. માની લો કે 15 મિનિટ હોય, આમાં 10 મિનિટ હોય છે. તો આ જે છે, બરાબર, એ કોનેરુ હમ્પીએ મેળવ્યો છે. સૌથી પહેલો બિલ્ડ્સની અંદર કોઈ મેડલ લાવેલો હોય, બરાબર, તો સિલ્વર મેડલ છે, બરાબર, એ કોનેરુ હમ્પીએ ભારતને પહેલો છે. અને કોનેરુ હમ્પી છે એ ભારતના સૌથી પહેલા મહિલા ગ્રાન્ડ માસ્ટર છે, એ પણ યાદ રાખીશું. અને સૌથી પહેલા ભારતના ગ્રાન્ડ માસ્ટર પૂછે તો એ વિશ્વનાથ આનંદ. હાલમાં કોણે મોઇલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો છે? તો અજિતકુમાર સક્સેનાએ સંભાળ્યો છે. આન્સર આવશે અજિતકુમાર સક્સેના. હાલમાં કયા ભારતીય વ્યક્તિત્વના નામ પર એક તારાનું નામ આપવામાં આવ્યું છે જે આંતરરાષ્ટ્રીય અવકાશ રજિસ્ટ્રીમાં નોંધાયેલો છે? તો એક આંતરરાષ્ટ્રીય અવકાશ રજિસ્ટ્રીનો તારો છે, સ્ટાર છે, એને ભારતીય વ્યક્તિના નામ ઉપરથી નામ આપેલું છે. અને કયા ભારતીય વ્યક્તિના નામ ઉપરથી નામ આપેલું છે, પ્રશ્ન એવો છે, તો અટલ બિહારી વાજપેયી. ભારત રત્ન મળેલું છે એમને, અટલ બિહારી વાજપેયીને, 2015માં. આ પણ માહિતી યાદ રાખજો. હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે 13મા ટ્રેડ પોલિસી ફોરમનું આયોજન કયા સ્થળે કરવામાં આવેલું? તો 13મા ટ્રેડ પોલિસી ફોરમનું આયોજન વોશિંગ્ટન ડીસીમાં કરવામાં આવ્યું. આન્સર આવશે વોશિંગ્ટન ડીસી. તો આ સાથે અહીંયા 14મી જાન્યુઆરીનો વિડીયો સમાપ્ત કરીએ. મળીએ 15મી જાન્યુઆરીના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું. આવજો. બાય બાય. ગુડ નાઇટ. સુપ્રભાત. થેન્ક યુ ફોર વોચિંગ. સારું એજ્યુકેશન.